કોઈ પ્લાન છે કે અત્યારે ખાલી શીખી લીધું પછી વિચારશું, પૂરું થાય સર્ટિફિકેટ માટે પછી વિચારીએ, એવું છે? અત્યારે ટાઈમ છે વિચારવાનો, એટલે એમ નથી કહેતો કે તમે વિચારો, તમે આ જ કરો, તમે યુઆઈ યુએક્સ જ કરો, વેબ ગ્રાફિક ડિઝાઇન જ કરવાના, વેબમાં જ જાઓ કે માર્કેટિંગ જ કરો. બટ અહીંયાથી તમે લર્નિંગ જ કરવાનું ચાલુ કરી દીધું, તો તમારું લર્નિંગ થઈ ગયું, તમારું લર્નિંગ સ્ટાર્ટ થઈ ગયું, ઓર લર્નિંગ આ લર્નિંગ પતી ગયું, આના પછીના જે નેક્સ્ટ સ્ટેપ્સ હોય તે તમારે લર્ન કરવાના છે કે નહીં, ઓર કે નેક્સ્ટ ટાર્ગેટ શું છે? મેમનું છે કે એમને જોબ કરવી છે, વિચારી લીધું છે, એમના માટે એ સ્કિલ ડેવલપ કરવા આવ્યા છે અહીંયા કે હા વેબ હું શીખીશ, પછી જોબ આવે, ઇન્ટરવ્યૂ આપીશ, આના પછી તૈયારી કરીશ ને જોબ કરીશ. એમનો એક બેઝિક ટાર્ગેટ છે. એવું નથી કહેતો કે હું મોટા ટાર્ગેટ કરો કે આજથી 10 વર્ષ પછી મારે એવું કંઈક કરવું છે કે 4 બંગલા હોય ને 10 ગાડી હોય ને હું પછી મર્સિડીઝમાં આવું ને. નાના ટાર્ગેટ આ 3 કર્યા, એના પછીના જે 6 મહિના છે હું શું કરીશ, એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ મને બી શીખવા મળી છે અહીંયા આવ્યા પછી. પહેલાં કોઈ વે નહીં હતો, બટ અહીંયા લર્ન કરવાનું જો સ્ટાર્ટ કર્યો ને ત્યારે પોસિબિલિટીઝ ખબર પડે કે હું આ આ વસ્તુ કરી શકું છું. મારી અંદર કોન્ફિડન્સ બિલ્ડ થયો, મારી અંદર અહીંયા સ્પાર્ક જનરેટ કર્યો, તો એના પછી મેં બધું વિચારણ કર્યું કે અરે આ હું કરી શકું છું, અરે આ હું કરી શકું છું, અરે આ તો એટલું ઇઝી હતું. તો મેં મારા લર્નિંગ કર્યા પછીના ટાર્ગેટ રાખેલો કે અત્યારે જે હું કરું છું કામ, એના પછીનું હું આ લેવલનું કામ કરીશ એ રીતે. તો ટાર્ગેટ બટ સ્મોલ ટાર્ગેટ. જો તમારે કોઈ બી વસ્તુ કરતા હોય ને આપણે, તો બેબી સ્ટેપ્સ જ લેવાનું ઓલવેઝ. કેમ કે તમે 3 વર્ષ પછીનું, 2 વર્ષ પછીનું, ઇવન 1 મહિના પછીનું બી તમને ખબર નહીં હોય કે તમે શું થવાનું છે તમારી સાથે. બટ જો કાંઈ ન થવાનું હોય તો તમે જે ટાર્ગેટ નક્કી કર્યું હોય તે તો જાય ને, કે ચાલો 6 મહિના થયા, 6 મહિનામાં મેં આટલું કર્યું, આટલું મારું એકમ્પ્લિશ થઈ ગયું, તો એ તમારામાં ફિલિંગ આવશે કે ના હું કાંઈક કરું છું એમ. તમે 2 વર્ષનું કરી દીધું તો પછી 2 વર્ષ, હા 2 વર્ષે કરવાનું છે ને, હું જોબ નથી મળતી, ચાલો 6 મહિના છે, જોબ હું ઇન્ટરવ્યૂ પછી આપીશ, હમણાં નથી આપું, જો હમણાં મળતી નથી જોબ, 1 વર્ષ રહીને પછી ટ્રાય કરીશ. એ તમે પોતાના ઉપર બ્રેક મારો છો કે ભાઈ અહીંયાથી કરશું. બટ ટાર્ગેટ ઓલવેઝ, એક્ઝામ્પલ આપું તો અત્યારે જ પેલું નવું એપ્લિકેશન આવ્યું છે થ્રેડ્સ, ખબર છે? હા, ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ. તો માર્ક ઝકરબર્ગ ભાઈને એવું શું ચૂલ ઉઠી, ચૂલ થઈ કે ભાઈ નવું બનાવવું પડે? ટ્વિટર ચાલતું હતું, ચાલો એનું સારું હતું એ હતું, ફેસબુક હતું એની પાસે, પછી ચાલો વોટ્સએપ બી લઈ લીધું, ઇન્સ્ટાગ્રામ બી લઈ લીધું, બધું લઈ લીધું, શાંતિ હતી ને, પૈસા આવ્યા કરતા હતા મસ્ત. સ્ટીલ કેમ થ્રેડ્સ કર્યું? કે એમને એમના ટાર્ગેટ્સ રાખેલા છે કે એમને બધી વસ્તુમાં અમારું હોવું જોઈએ, વર્ચસ્વ કે નહીં ગુજરાતીમાં, મારો હોવું જોઈએ એમ. હા, બસ એ તો એના માટે કરીને એ કરવા કરે છે. એના જેટલા પૈસા હતા તો હું તો સુઈ જતો મસ્ત, ઘર સવારે 11 વાગે ઉઠતે, હા શું ચાલે છે, બસ કેસમાં જવું છે ના. સ્ટીલ એને કરવું છે, એના પર ફેસબુક ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલા બધા કેસ થયા કે ડેટાનો પ્રોબ્લેમ છે, બધા જે ઇલેક્શન થાય છે તમે ત્યારે ડેટા વેચો છો અને ઓલ દેટ. સ્ટીલ એ લોકોએ નહીં કર્યું, એ લોકોએ એના ટાર્ગેટ સેટ કર્યો, આ વસ્તુ કરવાની છે. ટ્વિટર જ કેમ, ટ્વિટર પર અડધા જે એલોન મસ્ક આવ્યો ત્યારથી બધા ઓછું કરી નાખ્યું યુઝ કરવાનું, એ પોતાના એલિગેશન લગાવે છે પરમિશનના ઇસ્યુ ને બધા,
તો થ્રેટ લાવ્યો કે ના આ કમજોર પડે છે હવે હું આવી તો એ લોકોના ટાર્ગેટ્સ હજુ બી છે, સક્સેસ થઈ ગયા પછી બી. તો તમે બી 3 મહિના થઈ ગયા પછી બી તમારા ટાર્ગેટ્સ હોવા જોઈએ કે હા આ કરવાનું છે. જો ટાર્ગેટ સેટ હોય પછી કમિટમેન્ટ હોવું જોઈએ એ વસ્તુનું કે ના મને કરવું છે. હું બી વિચારું કે મને કાલે ઉઠીને શું કહેવાય, હા મને એક દિવસ વિચારો કાલે ઉઠીને હું કન્સ્ટ્રક્શન લાઇનમાં જતો રહું ને બધા મોટા મોટા બંગલા બનાવે ને બહુ પૈસા છાપું, એવું બી હોય. એવા ટાર્ગેટ ખોટા છે, એમાં હું કમિટમેન્ટ નહીં કરી શકું. કેમ કે મારું પેલું જ નથી એનામાં, મને સ્કિલ નથી, કાંઈ ખબર નથી. એવા ટાર્ગેટ હું શું કરવા સેટ કરું? 3 મહિના તમે થઈ ગયા જો, હા હજી એક વસ્તુ હું એ બી નથી કહેતો કે તમે વેબમાં છો તો વેબનું જ આગળ કરો. તમને જે તમારી અંદર અમે સ્પાર્ક આપી દીધો, તમારી અંદર હવે કયા વેમાં જવાની ઈચ્છા છે એમાં જાઓ. તમારી બાઇક છે, તમે કિક મારી છે, ક્યાં જશો એ તમારું ઉપર છે. બટ એના માટે બી ટાર્ગેટ હોવું જોઈએ, કમિટમેન્ટ હોવું જોઈએ એક કરવાનું, તો પોસિબલ થશે એ વસ્તુ. નહીં તો પછી રહી જશે. કમિટમેન્ટ ઇન ધ સેન્સ કે આ મારો ટાર્ગેટ છે એનું 100% છે. કમિટમેન્ટ હોવું જોઈએ એટલીસ્ટ 50% હું કરું, 100% તો કોઈનું થાય પોસિબલ જ નથી એ વસ્તુ તો. બટ એટલીસ્ટ 50% હું એ ટાર્ગેટ અચીવ કરી શકું એટલું મારું કમિટમેન્ટ છે. સલમાન ખાન કમિટમેન્ટ આપે ને એ જમ, એટલું મારું કમિટમેન્ટ છે. તો કમિટમેન્ટ હશે ને તો આ પર્સન્ટેજ અપ બી થશે, એવું નથી 100% બી પહોંચી શકે, પોસિબિલિટી છે. બટ એના માટે આપણે પછી પોતાને ફોર્સ નહીં કરવાનું, આપણે જેમ સ્ટેપ હોય તેમ જવા જોઈએ. આ બધા માટે ફોકસ જોઈએ, તમે તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ. હવે આ 3 પોઈન્ટ શું કરવા કહું છું કે આમને જ કીધું જવાબ કરવી છે, તમે બધા જવાબ નહીં આવ્યો, તો એ જવાબ તમે શોધો. હજી તમારું ચાલુ થયું છે, હજી વાર છે પૂરું થવામાં. જવાબ શોધો, પોતાને ક્વેશ્ચન કરો, શું કરવું છે મારે, અહીંયા આવવાનો પર્પઝ શું હતો? ખાલી સર્ટિફિકેટ હતો કે કંઈક કરવું હતું? એ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે આ બે વસ્તુ હોવી જોઈએ અત્યારે, કે આ ટાર્ગેટ છે એના માટે હું આટલું કમિટ કરીશ, બટ પછી ફોકસ લાવવું પડશે તો થશે. અને આ બધું માટે નથી સમજાતું ને, પેશન્સ રાખવું પડશે તમારે. કોઈ વસ્તુ 2 દિવસમાં નહીં થઈ જાય એ વસ્તુ છે. અહીંયાથી જશો તમે, ઇન્ટરવ્યૂ આપશો, એવું નથી કે ફર્સ્ટ ઇન્ટરવ્યૂમાં તમે ક્લિયર થઈ જશો. ઓર ઇવન બિઝનેસ ચાલુ કરશો તો ચાલો પહેલા મહિનામાં જ પ્રોફિટેબલ થઈ જશો. ઓર કાંઈ બીજું કરશો તો એવું નથી કે 2 દિવસમાં આવડી જશે અને તમે કોઈ સારી એવી સેલરીવાળી જોબ કરશો. એના માટે પેશન્સ જોઈશ. પેશન્સ કેમ રાખવું પડે? કે ગુસ્સામાં છે ને કાંઈ નહીં થાય એ વસ્તુ છે. ગુસ્સામાં તમે જે કરો, એંગર લાવો કે જલ્દબાજી કરો, તેમાં કામ બગડે. કેમ? આ ટાર્ગેટ તમે સેટ કર્યો હશે ને એના પછી બહુ બધી વસ્તુ એન આ બધી પૂરું થવામાં બહુ બધી વસ્તુ તમને નડશે. આના પછી ઘણાની અલગ અલગ જવાબદારી હશે, અહીંયા જવા પછી ઘણાના અલગ મોટિવ હશે, ઘણાના ઘરેથી કંઈક કહેતા હશે અલગ કે ભાઈ આ નહીં કર આ કર, ત્યારે પેશન્સ કામ લાગે. તમારા અંદર પેશન્સ હશે ને તો તમે કોન્ફિડન્સથી કહી શકશો કે ના હું આટલું કરીને જ રહીશ, આટલું મારી ઈચ્છા છે અને આટલું હું કરીને રહીશ.
તો એ ક્યારે આવશે? પેશન્સ હશે ત્યારે આવશે. હવે આ બધી તો સાયકોલોજીકલ વાત થઈ ગઈ, પ્રેક્ટિકલ વાત કરીએ આપણે. તો તમે અહીંયા જે શીખો છો ઓર તમને જે આવડે છે એ સ્કિલને શો કેસ કરો, બતાવો લોકોને. લિંક્ડઇન, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરો. અત્યારે તો મેન તો લિંક્ડઇન છે. તમે શું કરો છો? હવે મારી અમારે અહીંયા કોઈ જે કોઈ બી રિક્રુટર પાસે કોઈ જાય બરાબર, તો રિક્રુટર શું જુએ? તમારી ડિગ્રી જુએ, સર્ટિફિકેટ જુએ કે એક્સપિરિયન્સ જુએ? સ્કિલ જુએ. સર્ટિફિકેટ ડિગ્રી તમને ત્યાં સુધી લઈ જાય, એ પોસ્ટ પર પોસ્ટ સુધી એલિજિબલ થવા સુધી તમને પહોંચાડી દીધું. બટ એ પોસ્ટમાં રિક્રુટ ક્યારે થશો? જ્યારે સ્કિલ હશે, એક્સપિરિયન્સ હશે ત્યારે. બરાબર. તો એ એક્સપિરિયન્સને સ્કિલ, હવે ઇન્ટરવ્યૂ થાય તો તમે બધું તો સામેથી કહો નહીં, હા ના ના મેં આ કર્યું છે, મેં આ કર્યું છે, સર આજુ 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 મેં કર્યું છે, એવું તમે કરવાનું નથી. શું એ પછી ક્યાં ફોકસ કરે એ લોકો? તમારા લિંક્ડઇન પ્રોફાઇલ હોય કે કોઈ બી જગ્યાએ તમે શોકેસ કરેલું હોય. ઇવન તમે ઘણા, તો મેં એવું સાંભળ્યું છે કે હાયર પોસ્ટ માટે જ્યારે જાય ને તો ત્યારે ઇન્સ્ટાગ્રામ પર કઈ રીલને લાઇક કરે છે ને એ બી જુએ ક્યારેક ક્યારેક, એટલું બધું રિસર્ચ કરે મોટી કંપની જે હોય તે. કેમ કે એના એના પરથીનું માઇન્ડસેટ અને એ કયા વેમાં છે, શું કરે છે એ ખબર પડે કે ના આ ભાઈ આવું 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 કરે છે. તો આ પોસ્ટ પર આપણા કંપની માટે બરાબર છે કે નહીં એ જોઈએ. કેમ કે તમારી જેવી ડિગ્રીવાળા બીજા બી હશે, પણ તમને જ શું કરવા લે તેના માટે, એના માટે તમારે બતાવવું પડે કે મને લ્યો, કારણ કે મારી પાસે આ છે. તો આ 3 મહિના પછી તમે એ શોકેસ કરવાનું બી ચાલુ કરવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી રીતે. મારી પાસે એક એક્ઝામ્પલ હતો. મેં છે ને અત્યારે સુરતમાં ઇવેન્ટ હતી, એક સ્ટાર્ટઅપ સમિટ હતું આખા ઇન્ડિયાનું સૌથી મોટું સ્ટાર્ટઅપ સમિટ, 21/74 જે છે તમે સર્ચ કરજો, એ લોકો ઓર્ગેનાઇઝ કરે હતું. તેમાં અમન ગુપ્તા બી આવેલું, બોટવાળો, ઓળખો છો, શાર્ક ટેન્કવાળો, ગઝલ બી આવેલી. તો અમે ત્યાં ગયા ને ત્યાં તો બહુ બધું શીખવા મળ્યું. તો ત્યાં એક 10th સ્ટાન્ડર્ડની છોકરી હતી, એન્ટરપ્રેનર, 10th સ્ટાન્ડર્ડમાં છોકરી છે, એનો પોતાનો બિઝનેસ છે, ચલાવે છે. તે ફંડિંગ લેવાની ટ્રાય કરે છે, એના માટે ખાલી જોવા આવેલી, શીખવા આવેલી, ખાલી જોવા આવેલી, બધા લોકોને મળવા આવેલી કે કેવી રીતે ચાલે છે, શું ચાલે છે, મારે ફંડિંગ લેવું હોય તો શું કરવાનું. તો જે 10 વર્ષની છોકરી એકલી, કોઈ જ નહીં, નો મમ્મી પપ્પા, 10 સ્ટાન્ડર્ડની છોકરી એમ જ ફરે છે. આ તો અમારે આગળ હતી તો અમને વાત કરી, એને બી વાત કરી તો ખબર પડી એમ. એનું એવું બિઝનેસ છે કે સસ્ટેનેબલ વસ્તુ આપે, એન્વાયરમેન્ટને નુકસાન ન થાય એવી એ વસ્તુ બનાવે અને આપણે આપણે લોકોને, હવે સમજી લો, એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ ટ્રાવેલિંગ કરવા જવું છે તો આબુ જવું છે, માઉન્ટેન્સ પર જવું છે ફોર એક્ઝામ્પલ, તો એનામાં જે વસ્તુ આપણે જરૂર પડે તેવી વસ્તુ એનું કીટ બનાવીને આપે, બટ સસ્ટેનેબલ. આપણે એને કોઈ જગ્યાએ ફેંકી બી દઈએ ને તો બી એ એન્વાયરમેન્ટને નુકસાન નહીં કરે એવું વસ્તુ, એવું એનો મોટિવ છે. મોટિવ નાનો છે અને બહુ બેઝિક લેવલ પર છે, બટ 10th સ્ટાન્ડર્ડમાં વિચાર કરો. તમે 10th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે શું કરતા? આવો વિચાર આવેલો. હવે આના પછી કહેવાનો વાત એ છે, શોકેસ કરવાની વાત આવે ત્યારે, તો એને આની ટિકિટ 3,350 હતી એક ટિકિટ, એને એ ગીવ અવેમાં જીતે લેવું. ઇન્સ્ટાગ્રામ પર કોઈ એક, એ લોકો જે 21/74 એ લોકોએ કોમ રાખેલું હતું કે આ કરો તો તમને એમ મળશે, તો એમાં એ ગીવ અવેમાં એ ટિકિટ જીતેલી. બોલો કેવી રીતે એને શોકેસ કર્યું પોતાને
કે હું આ કરું છું આવી રીતે છું. એમાં એવું જ હતું કે તમે બિઝનેસ કરતા હો તો તમે બિઝનેસ કે સ્ટાર્ટઅપ હોય તો શો કેસ કરવાનો, જો સારો હશે તો તમને ગિફ્ટ્સ મળશે. તો મેં એને ફ્રી ટિકિટ્સ મળેલી 2 દિવસની. ક્યારે થયું? જ્યારે એને શો કેસ કર્યું, પોતાને કર્યું. ત્યાં બી જઈને કોઈ બી હોય, કેટલો બી મોટો માણસ હોય, ત્યાં જઈને સીધી વાત કરે. કેમ? કોન્ફિડન્સ છે એનામાં. એને કોઈ પેલું નથી કર્યું. હા, એની પેરેન્ટ્સ સારા હશે, એનું સ્કૂલિંગ સારું હશે, બધું સારું, એના લીધે એને કોન્ફિડન્સ આવ્યો. બટ એના જેવા તો કેટલા બધા છે, ને કેટલા બધાની સ્કૂલિંગ સારી છે, પણ એ જ કેમ? એને પોતાને અંદર સ્પાર્ક છે, મારે કરવું છે, મારે કરવું છે, મારે કરવું છે. બિઝનેસ બેઝિક લેવલનો છે. આ તો સસ્ટેનેબલ તો હવે શું, કોઈ એટલું બધું ક્યાં ધ્યાન જ નહીં આપે કોઈ, ને મોંઘું બી એટલું પડે કે કોઈ કરવા નહીં જાય. એક આપણી જનરલ થોટ છે એમ. બટ એને એક એટલાથી છે, હવે આ કર્યું તો આજથી 5 વર્ષ પછી એ એવું કંઈક કરશે જેમાં એનું બિઝનેસ ચાલશે અને પ્રોફિટેબલ હશે, એવું કંઈક. જેમ ગઝલનું છે, એની બી સ્ટોરી હતી કે એના પોતાને છોકરો થયો ત્યારે એના પર જે કેમિક જે પ્રોડક્ટ યુઝ કરતા, જે કાંઈ બી હોય, ટેલકમ પાવડર કે કાંઈ બી, તો તે નુકસાન કરતું બેબીને. બટ એ જ અમેરિકા અને ત્યાંનું લાવેલો હોય તો તેમાં નહીં કરતું. તો એના પરથી આઈડિયા આવ્યો કે આ હું કરી શકું. બટ આ છોકરીનું અત્યારથી જે લેવલનું માઇન્ડ છે, તો પછી ક્યાં જશે? ક્યારે એને જે પોતાને શોકેસ કરશે ત્યાં જઈને? કોઈ બી મોટો હોય ને, મોટો બિઝનેસ ચલાવતો હોય ને, ત્યાં જઈને જઈ આવે, તમે આ કેમ કરો છો, આ કરું છું, મારે બી ફંડિંગ લેવું છે, હું આ કરું છું, આ કરું છું, આ કરું છું, કેવા લાગે? જબરદસ્ત છે એનું. એને તો એક આ બધું બિઝનેસમાં મેન્ટરિંગ કરવાવાળા હોય ને, તો એનું પેલું હતું, એનું ત્યાં એક્ઝિબિશન બી હતું, તો એમાં એ લોકો તમને ગાઈડ કરે તમારા બિઝનેસ ઉપર કેવી રીતે તમે ગ્રોથ કરી શકો. બટ આપણે પૈસા આપવાના તો એ કરે. તો એ ત્યાં જઈને વાત કરી ને તો એ લોકો એને ફ્રીમાં ટ્રેનિંગ આપવાના 2 વર્ષ, જે કેટલા 50,000 રૂપિયા લેતા હોય 1 મહિનાના, એને ફ્રીમાં કરવાનું. એટલે આ આ બધી વસ્તુ તમને ઇન્સ્પાયર કરવા માટે કહું છું કે લોકો આવું આવું બધું બી કરે છે. તો એ તમારે તમે બિલ્ડઅપ કરવા પડશે તમારી અંદર, કે તમે શું કરી શકો છો એ તમારે શોધવું પડશે. ઠીક છે, આ 3 પોઈન્ટ ક્લિયર થયા? ક્વેશ્ચન્સ કાંઈ છે મગજમાં? કાંઈ આવે છે? હે, હા, સ્માર્ટ લોકો છે, એ સવાલ જ નથી, એ તો અમે પતા હતા. હવે કાંઈ બી વસ્તુ કરવા માટે લર્નિંગ કરવું પડે, શીખવું પડે. કાંઈ બી હોય, તમને ધોનીને ઓળખો છો ને? કાલે જ બર્થડે હતી, હે ને? તો ધોનીભાઈએ ક્યારનું ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું? નાનપણમાં જેના કોચે કીધું કે ચાલ વિકેટ કીપર બન, બેટિંગ નથી કરવું, વિકેટ કીપરિંગ કરો, ત્યારથી જ એને ચાલુ કરી દીધું. તો ત્યારથી એ વિકેટ કીપરિંગ કરતો, પણ એને હતો બેટિંગમાં શોખ. સ્ટીલ એને કોચ બી ના પડતા, સ્ટીલ એ બેટિંગ કરતો. ત્યારથી એને લર્નિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર. હવે આપણે આ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ પર જઈએ છીએ. લર્નિંગ, હેન્ડરાઇટિંગ ના ખબર પડે તો ખાલી પૂછી લેજો, કેમ કે બોર્ડ પર તો ગમે તેમ જ થાય. લર્નિંગ ધોનીના લાઈફથી શીખવા જેવું છે. ધોનીના લાઈફથી બીજી વસ્તુ, આના આગળની વસ્તુ બી શીખવા જેવી છે, પેશન્સ. ટાર્ગેટ હતું એની પાસે, કમિટમેન્ટ તો હતું જ, નો ડાઉટ. આપણે મૂવીમાં બી જોયું, એને કોઈ બી લાઈફ બાયોગ્રાફી જોઈ લો, એમાં કમિટમેન્ટ તો ફૂલ હતું, ફોકસ બી હતું, બટ સાથે શું હતું? પેશન્સ. કેમ પેશન્સ? ક્યારનું એ ટ્રાય કરતો હતો ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થવા માટે? ઘણા લોકો 16, 17, 16, 18 યરે સિલેક્ટ થઈ ગયેલો ને રમે છે, ને એ હજી 20, 25 યર પર બી એનું નહોતું આવ્યું નામ. એનાથી એને હાસ્યા હતા બધા સિલેક્ટ છે ને રમે છે, સ્ટીલ એને છોડ્યું નહીં, હતાશ નહીં થઈ ગયો. શું ચાલુ રાખ્યું? લર્નિંગ ચાલુ રાખ્યું.
એને પેશન્સ સાથે લર્નિંગ રાખ્યો. કેમ? રણજી ટ્રોફીમાં એનું સિલેક્શન હતું, પહોંચી નહીં શક્યો, તો એનું રહી ગયું સિલેક્શન, નહીં તો આજ વહેલો આવી ગયો હતો ટીમમાં. પછી કાંઈ ના મળ્યું તો રેલવેમાં જોબ કરી. રેલવેમાં જોબ કરતો તો રેલવેની જોબ નાની મોટી તો ના જોઈ, તે જમાનામાં સારો પગાર હશે, એકાદ વર્ષ થઈ બી ગયેલું. સ્ટીલ એનું શું હતું ટાર્ગેટ? ક્રિકેટ, ટેનિસ બોલ, ક્રિકેટ રમી. શેના માટે? લર્નિંગ માટે. બધી વસ્તુ તમે લર્નિંગ કરતા હોય ને ત્યારે તમે એમાં ઇવોલ્વ ના થઈ જાઓ ને, ઇન્વોલ્વ ના થાઓ ને, તો તમે ઇવોલ્વ ના થઈ શકો. એ વસ્તુ છે. તો એને ક્રિકેટ આવડતું હતું, તો એમ વિચાર્યું કે હું અત્યારે જોબ કરું, ક્રિકેટ તો જ્યારે સિલેક્શન આવશે ત્યારે આગલે દિવસે પ્રેક્ટિસ કરીને જી આવીશ. ના, રેલવેની જોબ કરતો, આજે ક્રિકેટ રમતો. કેમ? એને કમિટમેન્ટ હતું, ટાર્ગેટ હતો, લર્ન કરતો રોજ. પહેલાં એનો જે હેલિકોપ્ટર શોટ છે એ કોનાથી, ક્યારે શીખેલો એને? ટેનિસ બોલ ક્રિકેટમાં જ શીખેલો, ના કે કોઈ મોટા ગ્રાઉન્ડમાં. એ બી એના દોસ્તારે શીખવાડેલો એવું MS ધોનીમાં બતાવે છે, સાચું શું છે મને નથી ખબર, બટ ટેનિસ બોલ ક્રિકેટમાં શીખ્યો. જો ઘણા એવા હોય કે ખાલી સિઝન જ રમે, મારા ઘરે છે ભાઈ ક્રિકેટનો બહુ શોખ છે, તો એને કહું કે આપણે આવી રીતે રમીએ, ના ના હું સિઝનની કીટ પહેરીને જ રમીશ. ભાઈ આમાં તો બોલ બેટ, તારા બોલ બેટમાં આવવો જોઈએ તો પછી તો સિઝનની બેટમાં લાવશ. એ વસ્તુ છે લર્નિંગ, તમને નાની 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 લર્નિંગ તમને ચાલુ રાખવી પડે. હવે આ બધી વસ્તુ જ્યારે 2005 સિલેક્ટ થયો 4, એ બધી વસ્તુ એને કામ લાગી. એની અંદર જે પેશન્સ હતું તે જ એને કુલ કેપ્ટન કુલ બનાવે છે, કે આટલા વર્ષ એના ઉપર જે થયું બધું તેનું પ્રેશર એને હેન્ડલ કર્યું, તો પછી ફિલ્ડ પર બી એ પ્રેશર હેન્ડલ કરી શકે. જો તમે પ્રેશર હેન્ડલ કરી શકતા હોય ને કોઈ બી જાતનું, તો તમારો સમજી લો આપણો આ માઇન્ડ છે, તો તે 60% કામ કરે છે, 40% બીજા કામ કરે છે બોડીના. તો 60% કામમાં બી કામ આટલું આપણે યુઝ કરવાનું. ચાલો એક્ઝામ્પલ આપું છું, મને ક્યાંક ખબર નથી 60% પર એક્ઝામ્પલ આપું છું. 60% કામ કરે છે, એમાં બી તમે એક વસ્તુ ન થઈ તો 40% તમે એમાં રોકી રાખ્યું તમારું. 60%માં બી 40% એમાં રોકી રાખ્યું કે યાર આ થતું નથી, આમ નથી, આમ નથી થતું, મને ચાન્સ જ નથી મળતો, મને આવડતું જ નથી, અરે સર આ કહી ગયા તો 2 દિવસથી મારી પાસે થતું જ નથી. પછી ખાલી 20% જ બચશે, ને ખબર છે 20 રેમ બેમ ફૂલ થઈ જાય તો પીસી હેંગ થઈ જાય, તો 20%માં તમે એને ઓવરલોડ કરવા જાઓ તો હેંગ થઈ જાય. તો જે તમે એ જે પ્રેશરની સિચ્યુએશન કે જે નેગેટિવ થોટની સિચ્યુએશન છે એને છોડી દેવાનું, તો તમારી પાસે 60%ની બેન્ડવિડ્થ મળે, એમાં તમે બીજું વિચારી શકો. એવું જ ધોની કરે છે. 2 બોલ બાકી છે, 8 રન જોઈએ છે, સેકન્ડ લાસ્ટ બોલ પર 6 માર્યો, તો એ પ્રેશરમાં આવીને નથી થઈ જતો, હજુ બી એની પાસે 1 બોલ ને 2 રન છે. બરાબર, હાર્દિક પંડ્યાની લાસ્ટ ઓવર એશિયા કપ જે રન આઉટ કર્યું છે, તો એવું ક્યારે વિચારી શકે જ્યારે એની પાસે 60%ની બેન્ડવિડ્થ હોય ત્યારે. બરાબર, તો એ વસ્તુ આ ભાઈથી શીખવાની છે. હવે લર્નિંગની વાત આવી, તો મારો ક્વેશ્ચન હતો શું છે લર્નિંગ? બેઝિક જવાબ આપો ખાલી મને, શું છે લર્નિંગ? શીખવું શું છે? કાંઈ બી એમ ભાઈ, હું કે મને 2 ડેફિનેશન જ જોઈતી ચતુરની જેમ, નહીં ચતુર ને, હા એટલે મારે ખાલી રેન્ચો બનીને જવાબ આપો ખાલી. હા ઓકે, બરાબર કીધું. શીખવું, કોઈ વસ્તુને આપણે એના વિશે કંઈક ખબર નથી, બટ એના વિશે આપણે જાણકારી લઈએ તેને શીખવું કહેવાય સિમ્પલ ભાષામાં. તો લર્નિંગ કરો ને તમે ત્યારે 3 રૂલ યાદ રાખવાના, વાય, હાઉ, વેન. વાય, હાઉ, વેન. લર્નિંગ કરો છો, તમને કાલે કહી દીધું કે આ વસ્તુ શીખવાની છે કાલે, તો તમે સીધા લાગી જશો ગમે તેમ,
કે આવડી જશે બે દિવસમાં? તારે આ વસ્તુ બાયફર્કેટ કરવાની. વાય? શું કરવા લર્નિંગ કરું છું? આ વસ્તુ છે, કોઈએ નથી કીધું તમને જાતે. આ ગિટાર છે, ગિટાર તમને ચાલે એમ થયું કે ચાલો મને શીખવું છે, કાલે જઈને ગિટાર હું શીખું, તો વાય આવવું જોઈએ? શું કરવા ગિટાર શીખું છું? એમ જ મજાક માટે? ના, તો તમે એના માટે તમારો ટાઈમ વેસ્ટ કરો છો. શું કરો ટાઈમ વેસ્ટ? એટલે પછી એમ એવું નહીં કે એઝ અ હોબી બી તમે શીખી શકો. એનાથી શું, આ બધી વસ્તુ જે શીખીએ છીએ આપણે, એનાથી એવું નહીં કે એના પર કરિયર જ બનાવવાનું. ઘણા જે છે એનું પોતાનું માઇન્ડ શાર્પ કરવા, આમાં બધા જે સૂર હોય, જે ટોન બને, એ બધું માઇન્ડને એક્ટિવિટી કરાવે છે, તો માઇન્ડ એનાથી સુધરે છે એમ. બટ ઘણા એવા હોય કે જેને કરિયર બનાવવું એનામાં, તો એના માટે બી શીખે. બટ રીઝન હોવું જોઈએ, વાય, શું કરવા. પછી એવું નહીં કે ગિટાર વગાડવાનું શીખી લઉં, બે ચાર છોકરીઓ આવી જાય બાજુમાં, મસ્ત. રીઝન એવા નહીં રાખવાના એમ, રીઝન સારા રાખવાના કે કામ લાગ્યા.